સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ સુરતની, તો સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અઠવા, પીપલોદ, ઉધના સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં પાછલા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો સુરત શહેરમાં સવારથી જ વરસાદી માહોલ, અઠવા, પીપલોદ, ઉધના સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત શહેરમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજ અંગે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીએ. અમારા સંવાદદાતા મયુર મિસ્ત્રી અમારી સાથે સીધા જ જોડાઈ ગયા છે. મયુર, છેલ્લા બે દિવસથી સુરતમાં વરસાદી માહોલ, મેઘ મહેર, શું પરિસ્થિતિ? બિલકુલ તિધોની વાત કરવામાં આવે તો જે રીતે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની મહેર જોવા મળી રહી છે, તેને લઈને ખેડૂતો અને સુરતી લાલાઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હિલ સ્ટેશન જેવો માહોલ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. કારણ કે જે રીતે વરસાદની ઘટ હતી, પરંતુ ભાદરવો મહિનો બેસતા જ જ્યારે વરસાદની ઘટ પૂર્ણ થઈ છે અને જે સરેરાશ વરસાદ પડવો જોઈએ તે રીતે અવિરતપણે સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે. આપણા સીધા દ્રશ્યો જોઈ રહ્યા, સુરત શહેરના વરાસા વિસ્તારના દ્રશ્યો છે. વરાસા વિસ્તાર હોય, ઉધના વિસ્તાર હોય, પાંડેસરા વિસ્તાર હોય કે સચિન વિસ્તાર હોય કે અથવા વિસ્તાર પીપલોદ વિસ્તાર સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારથી જ સુરત શહેરમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને કામ અર્થે લોકો જે જતા હોય છે તેમને પણ મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી છે. સાથોસાથ છત્રી અને રેનકોટ પહેરવાની પણ નોબત પડી છે. પરંતુ જે રીતે સુરત શહેરમાં વરસાદ પડ્યો છે તેને લઈને સુરતી લાલાઓ પણ ગેલમાં આવ્યા છે. પરંતુ જે રીતે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. કારણ કે જે રીતે ચોમાસાની શરૂઆત થઈ હતી ને ખેડૂતો ચિંતામાં હતા, દુષ્કાળ પડશે, વરસાદની ઘટ રહેશે, તેને લઈને પાકને પણ નુકસાન થવાની ભીતિ હતી શરૂઆતના સમયમાં. પરંતુ જે રીતે છેલ્લા 15-20 દિવસમાં જે રીતે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જ્યારે વરસાદી માહોલ જામ્યો છે, જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી રહી છે, તે રીતે અવિરતપણે સુરત શહેર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો અને સુરતી લાલાઓ આનંદમાં જોવા મળી રહી છે. કારણ કે જે રીતે વરસાદની સિઝનને લઈ, ચોમાસાની સિઝનને લઈને જ્યારે સરેરાશ 55 ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે, ત્યારે હાલમાં 54 ઇંચ જેટલો વરસાદ સુરત શહેરમાં પડી ચૂક્યો છે. એટલે કહી શકાય કે 95% જે વરસાદ છે, જે ઋતુનો વરસાદ છે તે પડી ચૂક્યો છે અને જેને લઈ સુરતી લાલાઓ પણ ગેલમાં આવી રહ્યા છે. સાથોસાથ ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉકાઈ ડેમની સપાટી પણ 342 પર પહોંચી છે. સાથોસાથ વિયરકમ કોઝવે, જે સુરતનો વિયરકમ કોઝવે છે, તેની ભયજનક સપાટી પણ વટાવી ચૂકી છે અને હાલ 7.25 મીટરે પહોંચ્યો છે. કહી શકાય કે સુરતની જીવાદોરી સમાન જે તાપી નદી છે, તાપી નદીમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. એટલે કહી શકાય કે સુરત શહેરમાં અવિરતપણે વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ આગામી 2 દિવસની જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, ત્યારે આગાહી વચ્ચે પણ વરસાદ પડી રહ્યો છે. જે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે સુરત શહેરમાં સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરી. અને મયુર, અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે? શું અહીંયા પ્રી મોન્સૂન કામગીરીના તંત્રના દાવા છે એ ખરા અર્થમાં સાબિત થયા છે કે પછી આ વખતે પણ ઇતિહાસનું પુનરાવર્તન થતું જોવા મળી રહ્યું છે? મને બિલકુલ તે વાત કરવામાં આવે તો ઇતિહાસનું પુનરાવર્તન દર વર્ષની જેમ માત્ર અને માત્ર પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જ મહાનગરપાલિકાની રહેશે. સ્વસ્થ સુરત, સુંદર સુરતનું ગાણું ગાતી માત્ર અને માત્ર મહાનગરપાલિકા કાગળ ઉપર જ પ્રી મોન્સૂનની કામગીરી કરતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જે રીતે શરૂઆતમાં વરસાદ પડ્યો હતો અને તમામ રસ્તાઓ ધોવાયા હતા, ખાડાઓ મસ્ત મોટા પડ્યા હતા, તેને લઈને લોકોને હજુ પણ હાલાકીનો સામનો કરવાની નોબત પડે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સારા દરવાજાથી લઈ વડોદરા સુધીનો જે રસ્તો છે તે પણ ધોવાઈ ચૂક્યો છે. સાથોસાથ કતારગામ ઝોન વિસ્તારનો રસ્તો પણ ધોવાઈ ચૂક્યો છે, જેને લઈ લોકોને પસાર થવા માટે મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી રહી છે. પરંતુ જે રીતે સુરત શહેરમાં મેઘરાજાની મહેર જોવા મળી રહી છે તેને લઈને સુરતી લાલાઓ પણ આ વરસાદનો આનંદ માણવા માટે રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. જી ધન્યવાદ મયુર, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરત શહેરમાં સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અનેક વિસ્તારો એટલે કે અઠવા, પીપલોદ, ઉધના સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ. સુરત શહેરમાં સતત 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સમાચારમાં આગળ વધી અને વાત કરીએ